પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી નંબર 2 માં આવેલ આંગણવાડીમાં ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી માર્ગદર્શન સહિત ગર્ભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ગર્ભવતી મહિલાઓએ હાજરી આપી પોતાના ગર્ભમાં રહેલ બાળકમાં સંસ્કારનું સિંચન થાય તેનો લાવો લીધો હતો. ज्योति संजय क्षीरसागर. कर्मयोगी 2 में आंगनवाड़ी है, क्या फायदा हो रहा है? यहाँ गर्भवती औरत लोग को इंजेक्शन देते हैं, टीका लगाते हैं और दूध देते हैं महीने में, हफ्ते में 2 बार, गुरुवार और मंगलवार, सोमवार यहाँ दूध देते हैं, टीका लगाते हैं बच्चे के लिए, बच्चों को भी टीका लगाते हैं. ये किया, अभी सिमरन किया यहाँ गोद भराई का. आज आंगनवाड़ी है इधर की, जो गोद भराई का प्रोग्राम किया है, बहुत सारी महिलाएं हम लोग को दिखी इधर, तो ये हर गोद भराई का प्रोग्राम आपको घर पे लोग करते हैं, आप इधर करें तो कैसा लग रहा है? इधर किए तो बहुत अच्छा लगा है. कोई कोई करते हैं, कोई कोई नहीं करते घर पे, तो इधर किया सरकारी है लेडीज लोग ने तो अच्छा लगा, बहुत अच्छा लगा. टीचर लोग ने किया तो आंगनवाड़ी द्वारा लोग प्राइवेट में अपना इलाज करवाते हो, आप इधर आंगनवाड़ी सरकारी हो गए, तो आपको ये इलाज कि आंगनवाड़ी में टीका लगाना चाहिए. बाहर 2500 रुपया लगता है, यहाँ फ्री में लगता है. ये लोग भी आते हैं, बुलाने आते हैं, सोमवार को टीका लगता है, वजन करने बुलाने आते हैं और ये पैकेट भी देते हैं इसका, गर्भवती लेडीज लोग को दूध देते हैं. आंगनवाड़ीमां सुविधाओमां जे 3 થી 6 વર્ષના બાળકો આવે છે એમને દરેક પ્રકારની પ્રવૃત્તિઓ જે પ્રી સ્કૂલની કરીએ છીએ, કે જે પ્રી સ્કૂલમાં અત્યારે આપણે નર્સરી તરીકે ઓળખીએ છીએ, કે જે બહુ હાઈ ફીઝ લઈને પ્રાઇવેટવાળા પ્રાઇવેટ જે હોય છે એ કરાવે છે, જે આપણે અહીંયા સદન મફત કરાવીએ છીએ, કે દરેક પ્રકારની પ્રવૃત્તિ જેનાથી બાળકનો ભાષાકીય વિકાસ થાય, માનસિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ થાય, કે જે બાળક બધું સર્વાંગી વિકાસ કહીએ છીએ આપણે એ બાળકનો અહીંયા થાય એ રીતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. પ્રી સ્કૂલ કિટ અવેલેબલ કરે છે, તો પ્રી સ્કૂલ કિટમાં પણ જે મણકા ગોઠવણી છે, રંગની સમજ છે, એ બધું બાળકને શીખવવામાં આવે છે. ભીત ચિત્રો પણ એ રીતના હોય છે કે જેનાથી બાળકને કોઈ ફ્રૂટ હોય છે તો એ આકાર કેવો છે, એનો કલર કેવો છે, એ બધું એના પરથી બાળક ઓળખી શકે કે આને આ ફળ કહેવાય. આ પ્રાણીઓના ચિત્ર હોય છે કે આને આ પ્રાણી કહેવાય, જંગલી પ્રાણી છે કે જે સામાજિક જે આપણે આજુબાજુ જે જોવા મળતા પ્રાણીઓ છે, પાલતુ પ્રાણીઓ છે, એની બધી સમજ કે જે બાળકનું મગજ જે રીતે વિકસતું હોય એ રીતે આપણે એને પ્રવૃત્તિ કરાવીએ, એ ટાઈપની પ્રવૃત્તિ આંગણવાડીમાં કરાવવામાં આવે છે. બીજું જે 0 થી 0 વર્ષ કે જે બાળક જન્મે છે ત્યારથી લઈને 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં આપણે બાળકને બાળ શક્તિના રૂપે જે ખોરાક આપીએ છીએ, કે જે બાળક ના ઘરે એટલો પૌષ્ટિક આહાર નથી લઈ શકતું, તો એમાં બધું જ એડ કરીને આવે છે કે જેનાથી બાળકને બધું જ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, વિટામિન્સ બધું એમાં એડ થઈને આવે છે. બીજા લાભાર્થી છે સગર્ભા માતાઓ. તો સગર્ભા માતાઓને એના આરોગ્યની પૂરતી તકેદારી રહે એ માટેના સૂચનો, બાળકના જન્મ બાદના સૂચનો, એમને પણ માતૃશક્તિના રૂપે જે અલગથી આપણે ફૂડ આપીએ છીએ કે જેનાથી એની જે શરીરની રિક્વાયરમેન્ટ છે એ બધી પૂરી થાય છે, તો એ પણ આપણે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી માતાની જે આયર્નની, કેલ્શિયમની જે વધારાની જરૂરિયાત છે પ્રેગ્નન્સી વખતે એ પણ એમાં પૂરી થાય છે. ધાત્રી માતા છે, તો એના બાળકને પણ 6 મહિના પછી જે ઉપરી આહારની સમજ
પૂરેપૂરી આપણે અહીંયાથી આપીએ છીએ કે બાળક જે 6 મહિનાનું થાય ત્યારબાદ ઉપરીહાર શરૂ કરવાનો છે, તો કઈ રીતે કરવાનો, શું શું આપવું જોઈએ કે જેનાથી બાળકનું વજન પણ સરખું વધે અને ઊંચાઈ પણ વધે અને બાળકનું એકદમ બીમાર ન પડે, અને જે અહીંયાથી બીમાર બાળકો રહે છે એને પણ આપણે સમયસર જોઈએ છીએ. જે બાળકને એવું લાગે કે આરોગ્ય કેન્દ્રમાં મોકલવા જેવું છે, રિફર કરવા જેવું છે, તો ત્યાં પણ રિફર કરીએ છીએ, અને સિવિલમાં રિફર કરવા જેવું છે તો સિવિલમાં પણ રિફર કરીએ છીએ. પછી કુપોષિત બાળકો હોય છે, આર અને વાયવાળા, તો આરવાળા બાળકને પણ અમે સિવિલમાં રિફર કરીએ છીએ કે જેનાથી એ બાળકનું વજન એકદમ જ ના ઘટી જાય.